પાલીતાણા ખાતે દેવી પૂજક સમાજ દ્વારા તેમના હક અને તેમની માગણીઓને લઈને પ્રાંત અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાલીતાણા ખાતે દેવી પૂજક સમાજ દ્વારા સમાજના હકો અને તેઓની વિવિધ માગણીઓને લઈને એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, બાદ બાઇક રેલી દ્વારા પાલીતાણા પ્રાંત અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રેલીમાં દેવી પૂજક સમાજના આગેવાનો, યુવકો મળી કુલ 300થી વધુ લોકો જોડાયા હતા. મારા સમાજની જ્યાં જ્યાં પરિસ્થિતિ, નબળી સ્થિતિ છે, જે જે સ્થળ જગ્યા છે, ઝૂંપડામાં રહી છે, અને ઝૂંપડામાં રહી રહીને અમારો સમાજ એવો કેટલો 70 વર્ષ ત્યાં દેશ આઝાદ થવાનો હતો. અમારો સમાજ જે આઝાદ નથી થયો, સરકારની તરફ રજૂઆત મૂકી છે કે અમારા સમાજને ખાલી ન્યાય અપાવો અને અમારા સમાજની સામે જરાક જોઈએ, કારણ કે અમારો સમાજ ગેરકાયદેસર જગ્યામાં રહે છે, કોઈ કાયદેસર જગ્યામાં રહેતો નથી, એટલે અમને કોઈ સરકારના લાભો નથી મળતા. અમારી જગ્યા કાયદેસર કરી આપે સરકાર, તો અમારો તળ જગ્યા કાયદેસર છે, તો અમે સરકારને આવાસ યોજનાના મકાન લઈ છું. બાકી અમે જ્યાં જ્યાં જઈ મામલતદારમાં જઈ કે કમિટીમાં જઈ, તો મકાનની માંગણીમાં એવું કહે છે તળ જગ્યાનો આધાર લાવો, તો અમે તળ જગ્યાનો આધાર હોય તો મકાનનો લાભ મેળવી શકીએ. તો અમે તળ જગ્યાનો આધાર નથી, તો સરકારની પાસે અમારી રજૂઆત છે કે અમને તળ જગ્યાનો જરાક આધાર કરી આપે, અમને અનામતનો લાભ મળે, કારણ કે અમારા બાળકો કઈ એવા રોડ ઉપર ભીખ માંગતા હોય છે, કારણ કે એને અનામતનો લાભ નથી મળતો, કોઈ નોકરી નથી મળતી, અને અમારો સમાજ રોડ ઉપર ભીખ માંગી માંગીને જિંદગી કાઢે છે. એટલે જરાક અમારી હમણાં ન્યાય કરાવો, અને અમારા જે જે પ્રશ્નો છે અમે કલેક્ટર સાહેબને આપ્યા છે કે સાહેબ અમારી માટે જરાક ધ્યાન દેવડાવજો.